વન સાયન્સ એકેડેમીમાં હું ગુંજન સોપારીવાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આ એક થિયરી સેકન્ડ ચેપ્ટર જે બાકી હતું તે આપણે આજના બે લેક્ચરમાં પૂર્ણ કરીશું. આણ્વિક સ્તરની રીત આઈ થિંક તમને ધ્યાન છે, જે આપણે બાકી હતી અણુનો પરિમાણનો અંદાજ મેળવવાની જે રીત હતી ઓલિક એસિડનું ઉદાહરણવાળી થિયરી, તે આપણે આજે પૂર્ણ કરીશું. તો અણુના પરિમાણનો અંદાજ મેળવવાની રીત આપણે સમજીએ. થિયરી આખી લખેલી છે, ઘણી મોટી છે, લાખી મેં વ્યવસ્થિત જેટલા પોઈન્ટો જ્યાં જ્યાં જરૂર છે તે લખેલી છે. તમને બધા જ પોઈન્ટ વ્યવસ્થિત સમજીને એનો બેઝ તૈયાર કરાવી દઉં. ઓલિક એસિડ શું છે? તો કે ઓલિક એસિડ એક સાબુ જેવો એક પ્રવાહી છે, સ્નિગ્ધ પ્રવાહી. ઓલિક એસિડ એક સાબુ જેવો એક પ્રવાહી છે. એના અણુનું પરિમાણ 10^-9 મીટર અને નેનોમીટરના ક્રમનું પરિમાણ છે. પરિમાણ કેટલું છે બેટા? નેનોમીટરના ક્રમનું પરિમાણ છે. આ જે આપણે રીત સમજવાના છે, એ રીત પરથી આપણે કોઈ પણ અણુનું પરિમાણ આપણે જાણી શકીએ છીએ. બરાબર, કોઈ પણ અણુનું પરિમાણ આપણે જાણી શકીએ છીએ. મેઇન વસ્તુ આ રીતને આપણે ચાલુ કરીએ પહેલા હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારી પાસે ધારો કે ઘણા બધા બટાકા છે. શું છે? બટાકા. આ બટાકાનો તમે ઘડ બનાવ્યો છે, ઘડ ડુંગર જેવું બનાવ્યું છે. બરાબર, ઉપરનો પહેલું બટાકું લઈને તમે ધીમે ધીમે નીચે નીચે મૂકતા જશો. બરાબર, તમારી પાસે જે બટાકા, હવે જગ્યાના ભાવ હું તમને બતાવી શકું ને, પણ આ ઘૂસી છે હું તમને બતાવીશ કે તમારી પાસે ઘડ છે. ઘડને તમે ધીરે 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 નીચે લાવીને એક લાઈનમાં એકમાં એકની બાજુમાં ગોઠવતો જશો તો એક છેલ્લે શું બનશે? એક પાતળું સ્તર બની જશે. એટલે બધા બટાકા એક લાઈનમાં ગોઠવાઈ જશે. એનાથી પછી તમારે વધારે પાતળું સ્તર તમે બનાવી શકતા હોતા નથી. કહેવાનો કન્સેપ્ટ બેટા કે તમારી પાસે જાડાઈ છે. બરાબર, તમારી પાસે જે પરિમાણ તમારે માપવું છે તો બેઝિકલી આમ ઘડ આવો છે. તો ઘડને તમે બેસાડતા 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 તમે લાવશો તો છેલ્લે કેવું થાય છે? એક સાદું પાતળું લેયર બનશે ને. એનાથી વધારે તમે પાતળું લેયર બનાવી શકવાના નથી. સેમ વસ્તુ બીજો એક એક્ઝામ્પલ તમને કહું. તમે ચાવેલી ચિંગમ છે, તમારા મોઢામાં તમે ચિંગમ ચાવો છો. ચિંગમ તમે ચાવો છો ને, બે હાથની વચ્ચે દાંતમાંથી કાઢી મોઢામાંથી કાઢીને પકડીને ખેંચો છો. ખેંચો છો તો તમે જોયું છે વચ્ચે શું મને પાતળો તાર બનતો જાય. પહેલાં જાડો હોય, પછી ધીરે ધીરે જાડો જાડો ભાગ પતલો થતો જાય. જેમ જેમ વધારે ને વધારે ખેંચતા જાય, વધારે ને વધારે પતલો થતો જાય. જેવો એ પતલો થતો જાય, એક પરિસ્થિતિ એવી આવશે કે એનાથી વધારે પતલો એ થઈ શકતો હોતો નથી. તો એ જે આપણે કેટલામાં કેટલું સૂક્ષ્મ પાતળું સ્તર બનાવી શકીએ છીએ તેને આપણે કહી શકીએ છીએ આપણે આ પરિમાણનો અંદાજ, કે નાનામાં નાનો જાડામાં નાનામાં નાનું કેટલું પાતળું સ્તર તમે બનાવી શકો છો તે. આનું બીજું એક એક્ઝામ્પલ તમને હજી આપું. તમે કાજુ કતરી બધાએ જોઈ છે. કાજુ કતરીમાં સોનાનું વરખ બનાવે કે નહીં બનાવે? સોનાનું વરખ લગાવે. તો એ વરખ બી કેવું હોય? તમારી પાસે આખું આ સોનું કે બાય મિસ્ટેક બાય ચાંદી, નહીં તો કાજુ કતરી બહુ મોંઘી થઈ જાય, ખવાય નહીં. ચાંદીનું આપણે વરખ ઉપર જે લગાવીએ તે વરખ તમે જોયું હશે. એ વરખ બનાવવા માટે આ સ્તરની રીતનો ઉપયોગ થાય, આણ્વિક સ્તરની રીતનો ઉપયોગ થતો હોય છે. કે તમારી પાસે થિકનેસ હોય ને, તમે વધારે ગરમ કરીને એના લિક્વિડ તમે સ્પ્રેડ કરતા 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 એક એવી પરિસ્થિતિ આવે કે એનાથી વધારે તમે સ્પ્રેડ કરવા જાઓ તો ફાટી જાય. એટલે જેટલું વધારે વધારે સ્પ્રેડ થઈ શકતું હોય એની જે જાડાઈ મળે તે જાડાઈ તમારે કેવી રીતે માપી શકાય છે તે આપણે અહીંયા સમજવાની છે. બરાબર, સમજીએ આપણે. તો ઓલિક એસિડ એક સાબુ જેવું પ્રવાહી છે અને તેના અણુનું પરિમાણ 10^-9 મીટરના ક્રમ જેટલું છે. અને આ રીત પરથી આપણે અણુનું કે પરિમાણનું પરિમાણ આપણે માપી શકીએ છીએ. બરાબર, આપણે ઓલિક એસિડના ઉદાહરણ પરથી જોવાનું છે. શું કરવાનું છે? પહેલાં લેવાનું પાણીની એક સપાટી. પાણીની સપાટી પર ઓલિક એસિડનું એક આણ્વિક સ્તર બનાવવાનું છે. આપણે એ બનાવવા માટે શું કરવાનું છે? 1 cm³ ઓલિક એસિડ લેવાનું છે. કેટલો? 1 cm³ જેટલો. એટલે ઘનફળ આવે ને, ઘનફળ. 1 cm³ ઓલિક એસિડ લેવાનું, એને આલ્કોહોલમાં મિશ્ર કરવાનું છે. પાણીની સપાટી પર ઓલિક એસિડનું પણ પાતળું લેયર બનાવવું છે. તો એ લેયર બનાવવા માટે તમારે 1 cm³ જેટલો ઓલિક એસિડ લેવાનું છે, એને આલ્કોહોલમાં મિશ્ર કરવાનું છે. અને મિશ્ર કરીને 20 cm³ થાવણ બનાવવાનું છે. કેટલું? ઓલિક એસિડ 1 cm³ લેવાનું છે, એને આલ્કોહોલમાં એટલું મિશ્ર કરવાનું છે. આખું દ્રાવણ કેટલું બને? 1/2, એટલે એ 20 cm³ જેટલું બને. બાય મિસ્ટેક 1 cm³ ઓલિક એસિડને આલ્કોહોલમાં મિશ્ર કરીને 20 cm³ દ્રાવણ બનાવવાનું છે. એટલે ટોટલ 1 cm³ પેલા આલ્કોહોલમાં નાખ્યું, 20 cm³ દ્રાવણ બની ગયું. હવે એ દ્રાવણમાંથી 1 cm³ જેટલું તમારે દ્રાવણ ફરીથી લેવાનું છે. સમજો બેટા, શું કર્યું પહેલાં? 1 cm³ જેટલું તમારી પાસે ઓલિક એસિડ છે, એને તમે આલ્કોહોલમાં મિશ્ર કરીને 20 cm³ બનાવી દીધું. એ 20 cm³ની અંદર ઓલિક એસિડ 1 cm³ જ છે,
હવે એ આખું દ્રાવણ તમે હલાવી દીધું, એમાંથી પાછું 1 સેન્ટીમીટર રાખ્યું એટલે ઓલિક એસિડ પ્લસ આલ્કોહોલ એ બંને વાળું 1 સેન્ટીમીટર જેટલું દ્રાવણ તમે લઈને ફરીથી પાછું આલ્કોહોલમાં જેને મિશ્ર કરો છો 20 સેન્ટીમીટર જેટલું પાછું દ્રાવણ તૈયાર કરો છો. સમજો અહીંયા નાના અક્ષરથી પહેલા શું હતું, 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ, 1 સેન્ટીમીટર ક્યુબ ઓલિક એસિડ લીધું, એને તમે સેમા મિશ્ર કરો છો 20 સેન્ટીમીટર ક્યુબ વાળા આલ્કોહોલમાં તમે મિશ્ર કરો છો, એની અંદરથી પાછું તમે મિશ્ર થયેલું દ્રાવણ પાછું 1 સેન્ટીમીટર ક્યુબ દ્રાવણ પાછું તમે લો છો અને એને તમે ફરી પાછું 20 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલમાં તમે પાછું નાખો છો, આલ્કોહોલમાં તમે શું કરો છો બેટા મિશ્ર કરો છો. એટલે લીધું 1 સેન્ટીમીટર ક્યુબ નાઇકો આલ્કોહોલમાં 20 સેન્ટીમીટર ક્યુબ, એમાંથી પાછું થોડું લીધું પાછું નાઇકો અને 20 સેન્ટીમીટર ક્યુબ વાળા આલ્કોહોલના દ્રાવણમાં નાખ્યું. બરાબર છે, શું કર્યું, લીધું 1 સેન્ટીમીટર ક્યુબ એને નાખ્યું 20 સેન્ટીમીટર ક્યુબને આલ્કોહોલમાં હલાવ્યું, એમાંથી પાછું 1 સેન્ટીમીટર ક્યુબ લીધું એને પાછું ફરી પાછું બીજા આલ્કોહોલ વાળા 20 સેન્ટીમીટર ક્યુબ વાળા દ્રાવણમાં આપણે નાખેલું છે. હવે આપણે દ્રાવણની જે છે છેલ્લું દ્રાવણ બન્યું 1 એને નાખ્યું આલ્કોહોલમાં 20 વાળામાં, એમાંથી લીધું 1 પાછું નાખ્યું 20 વાળામાં, તો હવે આ દ્રાવણની સાંદ્રતા ઓલિક એસિડમાં પ્રતિ સેન્ટીમીટર ક્યુબ તે કેટલું થવાનું, પ્રતિ સેન્ટીમીટર ક્યુબ એટલે આપણી પાસે કેટલું થયું, પહેલું 1 હતું એને 20 માં નાખ્યું એટલે એમાંથી આપણે પાછું 1 કાઢ્યું એટલે 1 ના છેદમાં 20 થવાનું ને. તમારી પાસે સમજો દીકરા શું છે કે 1 હતું એને તમે 20 માં નાખ્યું, હવે એ 20 માંથી પાછું 1 કાઢ્યું એટલે કેટલાનો ભાગ આવ્યો કહેવાય, 1 ના છેદમાં 20 નો ભાગ આવ્યો કહેવાય ને, ટોટલ 1 ભાગ હતો ઓલિક એસિડનો એને આલ્કોહોલમાં નાખી દીધો 20 સેન્ટીમીટર ક્યુબ બન્યું, એ આખા 20 ભાગમાંથી 1 ભાગ પસંદ કરું છું એટલે કેટલો ભાગ મેં પસંદ કર્યો 1 ના છેદમાં 20, એને મેં પાછા પેલા 20 વાળા બનાવ્યું એટલે હવે કેટલો ભાગ થઈ ગયો એની અંદર, બરાબર, એમાંથી પાછો 1 ભાગ પસંદ કર્યો એટલે ભાગ્ય પાછા કેટલા કરવા પડે 20 કરવા પડે, ખબર પડી આ. તો સિમ્પલ વસ્તુ, દ્રાવણની સાંદ્રતા ઓલિક એસિડમાં પ્રતિ સેન્ટીમીટર નું કેટલી થવાની, 1 ના છેદમાં 20 કાઢ્યો 1 ભાગ એનામાં બીજામાં ફિક્સ કર્યો છે પાછો એમાંથી કાઢ્યો 1 ના છેદમાં 20 ગુણ્યા 1 ના છેદમાં 20 એટલે 1 ના છેદમાં 20 ગુણ્યા 20 સેન્ટીમીટર ક્યુબ જેટલું થઈ ગયું. બરાબર છે, 1 ના છેદમાં 20 ગુણ્યા 20 સાથે લખી દીધું છે. સમજો ત્યારબાદ મોટા પોળા પાત્રમાં પાણી ભરીને તેના પર લાઇકોપોડિયમ પાવડર, પાવડર આવે છે લાઇકોપોડિયમ પાવડરનો છંટકાવ કરીને પાણીની સપાટી ઉપર તેનું સ્તર બનાવવાનું છે. પહેલા શું કર્યું, ઓલિક એસિડ 1 સેન્ટીમીટર ક્યુબ એને નાખ્યું આલ્કોહોલમાં, બો ટોટલ બનાવ્યો 20 સેન્ટીમીટર ક્યુબ, એમાંથી 1 ભાગ પસંદ કર્યો પાછો નાખ્યો 20 સેન્ટીમીટર ક્યુબમાં, એમાંથી 1 ભાગ પસંદ કર્યો 1 ના છેદમાં 20 તો હતો જ પાછો એમાંથી 1 ના છેદમાં 20 નો ભાગ મેં પસંદ કર્યો એટલે ટોટલ મેં ભાગ કેટલો પસંદ કર્યો 1 ના છેદમાં 20 ગુણ્યા 20. એ પસંદ થઈ ગયા બાદ એક મોટું પોળું પાત્ર લો, પાત્રની અંદર પાણી ભરો, પાણી પર લાઇકોપોડિયમ પાવડરનો છંટકાવ કરો અને એ પાણીની સપાટી પર સ્તર આપણે હવે આપણે બનાવવાના છે. કોનું? 1 ના છેદમાં 20 ગુણ્યા 20 નું સ્તર આપણે બનાવવાનું છે. હવે આ ઓલિક એસિડના એક બૂંદને એમાંથી એક બૂંદ લેવાનું છે ડ્રોપરથી સપાટી પર આપણે મૂકવામાં આવે ત્યારે આ બૂંદ સપાટી પર એક પાતળું મોટું અને લગભગ વર્તુળાકારે પ્રસરીને એક અણુની જાડાઈનું સ્તર બની જતું હોય છે. તમે આટલું લીધું લાઇકોપોડિયમ પાવડરનો છંટકાવ કરીને એના પરનું સ્તર બનાવવા જાવ છો તો જે આ બનેલું હતું ને એમાંથી એક ટીપું તમે લીધું એ ટીપું તમે આના પર છંટકાવ કરશો શું થશે એ ધીમે ધીમે પ્રસરતું પ્રસરતું આપણું પાતળું જાડું સ્તર બની જતું હોય છે. આનું સારામાં સારું એક્ઝામ્પલ, તમારા ઘરે પાણી છે, પાણીની ઉપર તેલનું ટીપું તમે નાખો તે તેલનું ટીપું થોડું શું થશે સ્પ્રેડ થશે, તો ગ્લિસરીનનું ટીપું નાખો થોડું સ્પ્રેડ થશે, જેટલું પ્રવાહી જાડું હોય ને એટલું સ્પ્રેડ ઓછું થાય, જેટલું પ્રવાહી જાડું ઓછું હશે એટલું સ્પ્રેડ વધારે થતું હોય છે. ચાલો આ રીતે તૈયાર થયેલ ઓલિક એસિડના પાતળા સ્તરનું ક્ષેત્રફળ નક્કી કરવા માટે તરત જ તેનો આપણે વ્યાસ માપી લેવો, ત્યાં જે જાડું સ્તર બનશું ને ઉપર એ સ્તર બની ગયું ઉપર એનો વ્યાસ માપી લો, વ્યાસ પ્રતિ ગોળાના પેલું ક્ષેત્રફળ પૃષ્ઠનું ક્ષેત્રફળ 4πr² એના પરનું ક્ષેત્રફળ શોધી કાઢો. ધારો કે પાણીની સપાટી પર ઓલિક એસિડના n બૂંદ નાખ્યા છે, કેટલા નાખ્યા છે એકની જગ્યાએ n બૂંદ મેં નાખ્યા છે, પ્રારંભમાં દરેક બૂંદનું અંદાજિત કદ 20 સેન્ટીમીટર ક્યુબ આપણે શોધીએ તો કુલ કેટલું થવાનું, એક ટીપું નાખો તેનું કદ v જેટલું છે,
तो एवा n कण n बूंद ना को तो टोटल केटलो थाउ कण n भी जेटलो थाउ n भी जेटलो कण थाउ तो હવે એ દ્રાવણમાં ઓલિક એસિડનું કદ કેટલું થવાનું તો કે n ની જેટલો કુલ કદ છે અને એક અણુની સાંદ્રતા કેટલી છે 1 ના છેદમાં 20 ગુણ્યા 20 છે કે ને બરાબર તો 1 ની સાંદ્રતા 1 ના છેદમાં 20 ગુણ્યા 20 તો એવા n ની કેટલી એટલે આખા દ્રાવણમાં ઓલિક એસિડનું કદ આવી n ની ગુણ્યા 1 ના છેદમાં 20 ગુણ્યા 20 સમજ હવે આપણે ઓલિક એસિડના દ્રાવણમાં પાણીની સપાટી પર t જાડાઈનું સ્તર બનાવવું t એટલે થિકનેસ તર બનાવવું હોય અને આ સ્તરનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢવું હોય તો કદના છેદમાં ક્ષેત્રફળ આ કદ આવી એના પરની અહીંયા ક્ષેત્રફળ મે શોધેલું હશે તો કદ ભાગ્યા ક્ષેત્રફળ કદ તમને શું મળે જાડાઈ મળે ને કેવી રીતે કદ એટલે મીટર ક્યુબ અને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર મીટર સ્ક્વેર ને 1 મીટર કટ થઈ જાય એટલે 1 મીટર બાકી વધે કે નહીં બને એટલે શું થવાનું બેટા એ કહી શકાય કે જાડાઈ તમે કહી શકો છો બરાબર એટલે મેઇન વસ્તુ તમે અહીંયા જે ટીકું પાડ્યું છે એ કેટલા ભાગમાં સ્પ્રેડ થાય છે તે તમે એનો વ્યાસ માપીને તમે ક્ષેત્રફળ શોધો પછી એક અણુની સાંદ્રતા જાણવી છે તેવા એનવીના સાંદ્રતા શોધીને એનું કદ શોધો કદ ભાગ્યા ક્ષેત્રફળ કરો એટલે તમને શું મળે નીકળેલી જાડાઈ મળી જતી હોય છે બરાબર તો સિમ્પલ વસ્તુ શું કરવા છે નીકળા સમજો ચલો હું તમને એક્ઝામ્પલ પરથી સમજાવું મારી પાસે ફોર એક્ઝામ્પલ હું અહીંયા ચોકનો ઉપયોગ કરું છું થોડા નાના નાના ચોક છે મારી પાસે સમજો માની લો કે આ મારી પાસે 1 સેન્ટીમીટર ક્યુબ જેટલો શું છે ઓલિક એસિડ છે આ ઓલિક એસિડ ને હું શું કરું છું દીકરા આ 20 સેન્ટીમીટર ક્યુબ વાળા આલ્કોહોલ માં નાખું છું આની અંદર આ 1 સેન્ટીમીટર ક્યુબ વાળો ઓલિક ને આમાં નાખી દીધો હવે એને મેં હલાવી દીધું હવે આ હલાવીને એની અંદરથી હું પાછો શું કરું છું 1 સેન્ટીમીટર વાળો મેં 1 સેન્ટીમીટર ક્યુબ વાળો દ્રાવણ ભેગું કરેલા આ બંને ભેગા થઈને આવવાનું એને ફરી પાછો હું સેમાં નાખું છું આલ્કોહોલ માં નાખું છું બંનેને મેં આલ્કોહોલ માં નાખ્યું અને એમાંથી પાછો 1 સેન્ટીમીટર વાળો પાડું એટલે કેટલું મારું સાંદ્રતા મને મળવાની 1 ના છેદમાં 20 પહેલા તો હતું જ પાછો એમાંથી પહેલા 20 વાળા માં નાખ્યું એટલે પાછો 1 ના છેદમાં 20 પસંદ કરું એટલે 1 ના છેદમાં 20 ગુણ્યા 20 દ્રાવણની સાંદ્રતા થઈ હવે એ જ આવ્યું એ ખાલી હું એક જ બૂંદ પસંદ કરું છું એની સાંદ્રતા આવશે જે ઓલિક એસિડ ને આપણે લીધું એક એક બૂંદ લીધું એની આ સાંદ્રતા છે હવે પાણી ભર પાત્રમાં એમાં લાઇકોપોડિયમ પાવડરનો છંટકાવ કરો છંટકાવ કરીને એની સપાટી પર ઓલિક એસિડની બૂંદ તમે પાડો એટલે બૂંદ કે લંપટ જ એટલે બેસી જશે ઉપર જેટલા વિસ્તારમાં એ ફેલાય છે બેટા શું કરવાનું છે આપણે એનો વ્યાસ માપી લેવાનો વ્યાસ પર તેનું ક્ષેત્રફળ શોધો બરાબર વ્યાસ પર તે ક્ષેત્રફળ શોધો એવા એ આખા પાત્રમાં હું કેટલા વધારેમાં વધારે બૂંદ નાખી શકું છું તેવું શોધી કાઢો ધારો કે મને ખબર નથી કેટલા બૂંદ નાખું છું તો હું n બૂંદ નાખું છું કેટલા બૂંદ નાખું છું અંદર n તો એક બૂંદ નું કદ v છે તેવા n બૂંદ નું કદ કેટલું થવાનું n v થવાનું n v થવાનું એક બૂંદ ની સાંદ્રતા આટલી છે તો n v બૂંદ ની સાંદ્રતા કેટલી થવાની આખે બધાને ભેગી કરો n v 1 20 ગુણ્યા 20 થઈ ગયો હવે તમારે જાડાઈ શોધવી છે તો જાડાઈ એટલે કદ ઘનફળ ના છેદમાં ક્ષેત્રફળ એટલે કોઈ ભી એક પરિમાણ તમને મળી શકે ઘનફળ આ છે n v ના છેદમાં 20 ગુણ્યા 20 ભાગ્યા ક્ષેત્રફળ ક્ષેત્રફળ આપણે ધારો કે a લઈએ છે તો આ જે તમને જવાબ મળ્યો અને જે કે તમને જવાબ મળે દીકરા એ તમને ઓલિક એસિડના સ્તરની શું મળે જાડાઈ તમને મળી શકતી હોય છે તો આ જ વસ્તુ છે પટાકામાં કે તમારી પાસે ઘણા બધા પટાકા છે પહેલો પટાકો જે ટોપ પર હોય તેને હું બીજા મૂકું છું પછી જો ઉપર જે બને તેનો નીચે મૂકું નીચે મૂકું નીચે મૂકું આવી રીતે ધીરે ધીરે નીચે લાઈન બનાવતો જઈશ તો એક પરિસ્થિતિ એવી આવશે કે આખા જ બધા જ પટાકા એક લાઈનમાં ગોઠવાઈ જશે એનાથી વધારે પટાકા જે છે એનાથી વધારે પાતળું સ્તર તમે બનાવી શકવાના નથી તેવી જ વસ્તુ આવું છે આપણા ઘરે કદાચ તમને ખબર હોય પાટોડી બનાવી ચણાના લોટમાંથી આપણે પાટોડી બનાવું તો બનાવું છે ભાઈ મને તો આદત છે પાટોડી બનાવતા આપણે શું કરે પેલું આલણ બનાવીએ આલણ એટલે ખબર ને પાણી નાખીને ઉકાળીને થોડો રગડો બનાવીને સ્લેગ કહેવાય એ સ્લેગ ને અમે શું કરીએ કિચનના પ્લેટફોર્મ પર પાથરતા જઈએ પાથરતા પાથરતા જ્યારે પેલું ફાટવાનું ચાલુ થઈ જાય પછી એને ખેંચવાનું બંધ કરી દઈએ બરાબર એટલે એનાથી વધારે પછી આપણે પાતળું સ્તર બનાવી શકતા હોતા નથી તેવું જ આ છે કે લાઇકોડિયમ પાવડર પર આપણે જે ટીપું નાખ્યું છે તો આખામાં બધું જે ટીપું સ્પ્રેડ થઈ તેવા કેટલા ટીપા જોઈએ છે તો n ટીપા જોઈએ છે એના પછી કદ શોધ્યો અને પછી ક્ષેત્રફળ ભાગ્યા હું અરે કદ ભાગ્યા ક્ષેત્રફળ કરું છું એટલે મને શું મળી જાય છે બેટા સાદી ભાષામાં જાડાઈ મળી જતી હોય છે ક્લિયર એટલે પહેલા લો l ઓલિક એસિડ 1 સેન્ટીમીટર ક્યુબ આલ્કોહોલમાં નાખો 20 સેન્ટીમીટર ક્યુબ નું દ્રાવણમાં એમાંથી એક ભાગ પસંદ કરો લેકના છેદમાં 20 થઈ ગયું એને તમે નાખો પાછા પેલા 20 વાળા આલ્કોહોલ ની અંદર નવા બીજામાં
એટલે એમાંથી તમે પાછું પસંદ કરશો એટલે 1 ના છેદમાં 20 તો હતું જ પાછો એમાં એક ભાગ પસંદ કરો એટલે ગુણ્યા 1 ના છેદમાં 20 એટલે સાંદ્રતા કેટલી થવાની 1 ના છેદમાં 20 ગુણ્યા 20 થઈ ગયું પાણીનું પાત્ર લો લાઈકો પડે પાડો છંટકાવ કરો એના પર ડ્રોપર પર એક ટીપું પાડો એક ટીપું તમે પાડશો એટલે કેટલામાં સ્પ્રેડ થાય છે એના પરથી તમને ક્ષેત્રફળ મળી જાય ધારો કે એવા તમે n બુંદ પસંદ કરો છો અને એક બુંદનું કદ ધારો કે v હોય તો n બુંદનું કદ nv થવાનું એ બધા જ બુંદનું આપણે ઓલિક એસિડના સ્તર પર આપણે જોઈએ તો કદ કેટલું તો 1 માટે આટલું છે તો nv માટે કેટલું થઈ ગયું આ કદ આવી ગયું હવે કદ એટલે ઘનફળ ઘનફળ ભાગ્યા ક્ષેત્રફળ કરવાથી બેટા મને શું મળવાનું છે કોઈ પણ એક પરિમાણ મળે તો મને અહીંયા જાડાઈ મળવાની છે તો આ રીતે તમે આણ્વિક સ્તર લીધી એટલે કે ઓલિક એસિડના અણુનો એક્ઝામ્પલ દ્વારા તમે પાતળું સ્તર બનાવી શકો છો બરાબર ચાલો ધ્યાનથી સમજીને પેમ્પલેટની અંદર એક એક લાઈન બરાબર વાંચજો દીકરા તો તરત જ ખબર પડી જશે બોર્ડ પર જગ્યાના અભાવે હું તમને આકૃતિ વિઝ્યુલાઇઝ નથી કરાવી શકું કે પાત્ર લીધું એમાંથી એક ભાગ લીધો પાછું પાત્રમાં પાછું લીધો બરાબર પછી તમે જાતે વિઝ્યુલાઇઝ કરી શકો છો એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં તો આ થિયરી જે છે છેલ્લું ચલણ રીઝન એવું હતું કે મેન્ટલી ડિમોરલાઇઝ ન થઈ જવાય શબ્દોની મારામારી એની અંદર એટલી છે એને લીધે આપણે ચલાવ્યો છે બેટા કે જે આજના છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરી દીધું છે ચાલો એક અગત્યના છેલ્લો દાખલો આપણે કમ્પ્લીટ કરીશું પાણીમાં વિસ્ફોટ થાય છે ને વિસ્ફોટ થતા ઉત્પન્ન થતો એક વાયુ છે એ વાયુના પરપોટાનો આવર્તકાળ તમને આપી દીધો છે સૂત્રના આધારે તમને આપી દીધો છે આવર્તકાળ P એટલે દબાણના એકાગ્રતા સમપ્રમાણમાં છે ઘનતા ρના એકાગ્રતા સમપ્રમાણમાં છે અને ઊર્જા Eના Cના સમપ્રમાણમાં છે એ તમને આપી દીધો છે હવે આપણે ચલન કાળમાંથી વર્તાવ્યું કે P that is equal to K P નો એકાગ્ર ρનો એકાગ્ર ઇનો એકાગ્ર સમીકરણ નંબર 1 જ્યાં K not equal to 0 બરાબર K not equal to 0 આપણા એ બી સી ના ઘાતક શોધવાના છે ફરી પાછા બધાને આપણે પારિમાણિક સૂત્ર મૂકી દો અહીંયા પી એટલે આવર્તન આવર્તનનું પારિમાણિક સૂત્ર એમ 0 એલ 0 અને ટી 1 ઇઝ ઇક્વલ ટુ ચલો દબાણ ફરી પાછું ધારો કે ભૂલી ગયા હોય તો દબાણ એટલે તમને ખબર જ છે બળ ભાગ્યા ક્ષેત્રફળ બળ એમ 1 એલ 1 ટી માઇનસ છેદમાં ક્ષેત્રફળ એટલે એલ 2 હવે આ ઘડી ઘડિયા યાદ નહીં કરાય બેટા હવે છેલ્લી વખત છે મોડે આપણે તો દેખ છે ને તો સૂત્ર યાદ રાખી શકો છો આ દબાણ દબાણ m1 l 1 માંથી 2 જાય છે માઇનસ 1 થી માઇનસ 2 બરાબર એનો ઘાત છે ઉપર 1 રો એટલે ઘનતા ઘનતા એટલે દળ ભાગ્યા કદ m1 l માઇનસ 2 t 0 નો b ઘાત અને ઊર્જા m1 l 2 t માઇનસ 2 એનો c ઘાત બરાબર ત્યારબાદ અહીંયા બી ને અંદર ગુણો એમ નો બી ઘાત એલ નો માઇનસ થ્રી બી ઘાત અને ટી નો ઝીરો ઘાત ચાલો ત્યારબાદ અહીંયા સી ઘાત એમ નો સી ઘાત એલ નો ટુ સી ઘાત અને ટી નો માઇનસ ટુ સી ઘાત થઈ ગયો પારિમાણિક સૂત્રો આપણે લખેલા છે એમ ઝીરો એલ ઝીરો ટી વન ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે સાદું વાક્ય બધા એમ વાળાને સાથે લઈ જઈએ m નો a આ a પ્લસ b પ્લસ c l નો માઇનસ a માઇનસ 3b પ્લસ 2c e નો માઇનસ 2a 0 લખતા નથી માઇનસ 2c થઈ ગયું ચાલો હવે આપણે સરખાવીએ m ને m સાથે પહેલા સરખાવીએ તો a પ્લસ b પ્લસ c દેટ ઇઝ ઇક્વલ ટુ 0 ચાલો હવે L ને L સાથે સરખાવીએ આપણે તો માઇનસ એ માઇનસ થ્રી બી પ્લસ ટુ સી બરાબર ઝીરો અને T ને E સાથે સરખાવીએ માઇનસ ટુ એ માઇનસ ટુ સી બરાબર વન
करो, माइनस टू ने कॉमन करो, लीनियर ऐसे ए प्लस सी दैट इज इक्वल टू वन आने यहाँ लग जाओ लीनियर आउट टू आपको बन से ए प्लस सी बराबर माइनस वन बाय टू ये ताकत पड़ती हो आ ए प्लस सी जो कीमत से बेटा माइनस एक दूसरे ये ना वो यहाँ मुक्ति तो जो ही है ए प्लस बी प्लस सी बराबर जीरो छे के तो यहाँ मुक्ति हो यहाँ ने लगभग कुछ ए प्लस बी बराबर जीरो आ रहा है ए प्लस सी जो क्या माइनस एक दूसरे हो अगर माइनस एक दूसरे हो प्लस बी दैट इज इक्वल टू जीरो तो बी बराबर मने कीमत मड़ी गई ए प्लस एक दूसरे हो अब बी बराबर मने कीमत मड़ी गई प्लस एक दूसरे हो હવે હું શું કરું દીકરા આ જે બીની કિંમત આવી તેનો આ સમીકરણમાં મૂકું છું અહીંયા માઇનસ એક માઇનસ થ્રી બી પ્લસ ટુ સી બરાબર ઝીરો એટલે માઇનસ એક માઇનસ થ્રી બીની જગ્યાએ શું આવ્યું એક ટુ કેમ પ્લસ ટુ સી દેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો માઇનસ એક માઇનસ ત્રણ દુ કેમ પ્લસ ટુ સી દેટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો માઇનસ એક प्लस टू सी दैट इज इक्वल टू त्रण दुत्यांश थशे अब आ जे बॉक्स वाला समीकरण है हमने आ बॉक्स वाला समीकरण ए आने आ बॉक्स वाला समीकरण बी ए અને બી નો હવે શું કરો આપણે લોપ જ કરવો પડે ए અને બી નો લોપ કરતા એટલે આ શું થશે બેટા અહીંયા a + c = a દુત્યાંશ माइनस ए प्लस टू सी बराबर त्रण दुत्यांश लोप कर ले प्लस ए माइनस उड़ी सी प्लस टू सी ले थ्री सी आ माइनस एक दुत्यांश वत्ता त्रण दुत्यांश आ माइनस एक दुत्यांश वत्ता त्रण दुत्यांश थ्री सी बराबर त्रण माथी एक जाए एटले बे ना छेदमां बे एटले एक एटले सी बराबर एक ना छेदमां त्रण चलो सी आ गयो हवे आ सी नी किंमत वो सभी का एक मान मुक्ति दो ए मान सी की कीमत ए मान मुक्ता चलो सो सूत्र आओ सर ए प्लस सी बराबर माइनस एक तृतीयांश का ए नो ए सी की जगह एक तृतीयांश बराबर माइनस एक तृतीयांश तो ए बराबर माइनस एक तृतीयांश माइनस एक तृतीयांश साधु बात माइनस फाइव बाई सिक्स आप एबीसी ने किंमत आम शू नव आ तो तक हमें आवड़ेज है कि आवत टी ए पी नो ए घात रो नो बी घात ई नो सी घात एम बधु तक आपेलू है चलन कणा आप अचड़ा मूको जहाँ के नॉट इक्वल टू सीरो आवतका पारिमाणिक सूत्र अँ दबाण पारिमाणिक सूत्र उपर ए घात रो एट घनता आ घनता पारिमाणिक सूत्र उपर बी घात ऊर्जा ऊर्जा नो पारिमाणिक सूत्र ऊपर सी का आप लखी दो यहां घात ने अंदर गुणिया એટલે m નો a ઘાત l નો -a ઘાત t નો -2a ઘાત m નો b ઘાત l નો -3b ઘાત t નો 0 ઘાત m નો c ઘાત l નો 2c ઘાત અને t નો -2c ઘાત આ એઝ ઇટ ઇઝ m ના બધા ઘાત ને સરખા બેટા m નો a ઘાત + b ઘાત + c ઘાત L નો માઇનસ એ માઇનસ થ્રી બી વત્તા ટુ સી ટી નો માઇનસ ટુ એ માઇનસ ટુ સી એમને એમ સાથે સરખાવ એટલે એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ લખાય ઝીરો માઇનસ એ માઇનસ થ્રી બી વત્તા ટુ સી બરાબર લખાય અહીંયા ઝીરો માઇનસ ટુ એ માઇનસ ટુ સી બરાબર લખી શકાય અહીંયા વન અહીંયાથી માઇનસ ટુ નો કોમન કાઢો છું તો એ પ્લસ સી બરાબર મને મળે છે વન તો એ પ્લસ સી બરાબર માઇનસ વન બાય ટુ હવે બીજી કિંમત મળેલું નથી તો આ એ પ્લસ સી ની કિંમત હું અહીંયા મૂકી દઉં છું એટલે મેં આને ચેન્જ કર્યું a plus c plus b બરાબર 0 જ્યાં a plus c છે ત્યાં મુખ્યમાં માઇનસ 1 દુત્યાંશ વત્તા b બરાબર 0 તો b બરાબર plus 1 દુત્યાંશ થઈ ગયું વાત હવે આ b ની કિંમત હું આ વચ્ચેના સમીકરણમાં મૂકું છું જે અહીંયા લખેલું છે માઇનસ a માઇનસ 3b plus 2c બરાબર 0 માઇનસ a માઇનસ 3b ની જગ્યાએ 1 by 2 plus 2c બરાબર 0 તો માઇનસ a માઇનસ 3 by 2 plus 2c બરાબર 0 तो माइनस ए प्लस टू से आना बाजू ले जाओ प्लस थ्री बाय टू अब आ एक ए प्लस सी वालों आलू समीकरण आपने ए प्लस सी वालों आलू बनने ना लोग पहले दाउस तो आठ साल के बाबा सर ला ए प्लस सी बराबर माइनस एक दूसरे हम ने माइनस ए प्लस टू सी बराबर त्रण दूसरे हम ए ने माइनस ए कट थी सी प्लस टू से ले थ्री सी माइनस वन बाय टू प्लस थ्री बाय टू साधु बाप का सी की कीमत मारे चाहे एक तक क्या आ सी की कीमत मुख समीकरण ए मां मुक्ति ना मने ए पड़ी जैसे
a plus b minus 1 कितने हो, a सीरीज के अंदर प्लस 1 करते हैं बराबर माइनस 1 कितने हो, साइड चेंज करो a की कीमत आ गई माइनस 5/6। ये हमने पूछे रहो तो a b c का मूल्य शोधो। आ डाटो बेटा 4 मार्क में पूछावानी शक्यता 100% छे। એટલે આ ડાકો એટલો વ્યવસ્થિત તમારે નોટબુકમાં સારી રીતે રકમ લખેલી છે બોર્ડ પર રાખી સારી રીતે અભ્યાસ કરી નોટમાં કમ્પ્લીટ કરજો કે જેથી તમને આ ડાકો એક્ઝામમાં 100% તમને આવી જાય બરાબર। ચાલો તો અહીંયા હવે આપણો ટોટલી ચેપ્ટર મિત્રો આપણો કમ્પ્લીટ થાય છે। આખો ચેપ્ટરનો સારી રીતે તમે અભ્યાસ કરતા રહેજો। કોઈ બી ડાઉટ હોય તો ઝૂમ મીટિંગ અથવા તમે પર્સનલી મેસેજ કરીને તમે પૂછી શકો છો બરાબર। તો મળી આપણે ફરી પાછા મિત્રો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નવા ચેપ્ટરની શરૂઆત સાથે મળી આપણે। જય હિન્દ જય ભારત।